मित्रों आज धोरण दस में एक नव टॉपिक शुरू कर रहा है जेनु नाम है उत्सर्जन। नाम तो सांभळ्युं छे, उत्सर्जन एटले शुं? तो शरीर माथी जे पण आपणा कोषो द्वारा जे चयापचयनी क्रिया थाय छे, आ क्रिया दरमियान जे हानिकारक द्रव्यो उत्पन्न थाय छे, ए द्रव्योने शरीर माथी बहार निकाल करवानी जे पद्धति छे, प्रवाही स्वरूपे निकाल करवानी पद्धति, जेने उत्सर्जन कहेवामां आवे छे। तो एक खूब सरस व्याख्या लखी छे मित्रों, जो शरीर में चयापचयनी क्रिया दरमियान उत्पन्न थता है विषारी निकाल करवा योग्य नाइट्रोजन युक्त पदार्थ क्या निकाल करवा योग्य जो शरीर में हसे ना, तो शरीर में जैरी असर उत्पन्न थशे, जेना कारणे शरीर ना बीजा अंगों ने पण हानि पहुंचवानी शक्यता होय छे, जेने लीधे तेने निकाल करवो ज पड़े। रुधिरनी पीएच માં બદલાઈ જશે, એટલે નિકાલ કરવા યોગ્ય નાઇટ્રોજનયુક્ત પદાર્થોને શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે નિકાલ કરવાની જે ક્રિયા છે જેને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન। બીજી વ્યાખ્યા આવે છે મિત્રો ઉત્સર્જનાંગો। ઉત્સર્જનાંગો એટલે કે જે ઉત્સર્જનમાં મદદ કરે છે તે અંગો, જેના થકી ઉત્સર્જન થાય છે। જેમ કે આપણામાં મૂત્રપિંડ છે, જીંગાની વાત કરીએ હરિતપિંડ છે, એવી રીતે ઉત્સર્જન અંગોની વ્યાખ્યા શું આવશે? આ જ વ્યાખ્યામાં થોડુંક મોડિફિકેશન કરવા આવશે। જો શરીરમાં ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વિષારી નિકાલ કરવા યોગ્ય નાઇટ્રોજનયુક્ત પદાર્થોને શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે નિકાલ કરતા અંગોને, ખ્યાલ આવે, નિકાલ કરતા અંગોને ઉત્સર્જન અંગો કહે છે। બીજી વ્યાખ્યા છે ઉત્સર્જ દ્રવ્યો વિશે શું આવશે? શરીરમાં ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વિષારી નિકાલ કરવા યોગ્ય નાઇટ્રોજનયુક્ત પદાર્થોને નાઇટ્રોજનયુક્ત પદાર્થોને ઉત્સર્જ દ્રવ્યો કહેવામાં આવે છે। તો આપણા મૂત્રપિંડની ચર્ચા કરીએ, મનુષ્યમાં ક્યાં છે? શરીરની પૃષ્ઠ બાજુ, પૃષ્ઠ એટલે કે પાછળ, અને કરોડસ્થળ જે કરે એની પાર્શ્વ, પાર્શ્વ એટલે કે આજુબાજુ પર બે મૂત્રપિંડ ગોઠવાયેલા હોય છે। એની આકૃતિ જોઈએ તો મિત્રો આકૃતિ ખૂબ સરળ છે। અહીં તમે બે સીધી લીટી દોરી, ત્યારબાદ અહીં વચ્ચે બિંદુ મૂકો અને અહીં આજુબાજુ આટલું કર્યા બાદ વાલ આકારના બે મૂત્રપિંડ દોર્યા છે, બરાબર। આ મૂત્રપિંડમાં જે રુધિર લઈને આવે છે તે છે મૂત્રપિંડ ધમની। જે રુધિર લઈને બહાર નીકળે છે આ જો રુધિર લઈને બહાર નીકળી એ મૂત્રપિંડ શિરા, અને અહીં નીચેની બાજુ બરાબર। તો નામ નિર્દેશન કરીએ છે, આ મૂત્રપિંડ જેને કહીશું જમણું મૂત્રપિંડ, આ થઈ ગયું ડાબું મૂત્રપિંડ, આ છે મૂત્રવાહિની, આ મૂત્રાશય,
આ થઈ મૂત્રપિં ધમની એ જ રીતે આ થયું મૂત્રપિં શિરા બરાબર મૂત્રપિં દ્વારા જે પણ મૂત્ર તૈયાર થાય છે જેને લઈને મૂત્રવાહિની મૂત્રાશયમાં આવે છે જ્યાં અંગની દોરડે મૂત્રનો સંગ્રહ થાય છે અને મૂત્ર માર્ગે બહારની તરફ વહન થાય છે આ તો ચર્ચા છે મૂત્રપિંડ વિશે જે ઉત્સર્ગનો છે પણ એની અંદર જે રુધિર લઈને પણ આવે છે મૂત્રપિંડ ધમની તો રુધિરમાંથી જે દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યો છૂટા પાડવાનું કાર્ય પણ કરે છે તો મૂત્રપિંડની અંદર પણ નાના નાના એકમો છે જેને આપણા ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે ઉત્સર્ગ એકમ તરીકે પૈસે મૂત્રપિંડ નલિકા એક મૂત્રપિંડમાં લગભગ 10 લાખ મૂત્રપિંડ નલિકા હાજર છે એક મૂત્રપિંડમાં એટલે કદાચ બંનેની ગણતરી માનીએ તો 20 લાખ જેવી થાય આ મૂત્રપિંડ નલિકાની રચના કેવી છે તો જો મૂત્રપિંડ નલિકાની રચના જોઉં છું ખૂબ ધ્યાનથી જોજો સૌ પ્રથમ આપણે એક પેલેજીની રચના દોરવાની છે આ પેલેજી રચના બાદ ઉપરની બાજુ વળાંક દોરવાનો છે ફરી પાછું યુ આકારનો ભાગ દોર્યો એક ગુચળું વટાવ્યું આ રીતે બીજી પણ મૂત્રપિંડ નલિકા હોય છે આ રચના થઈ મૂત્રપિંડ નલિકાની ધ્યાનથી જુઓ મિત્રો આ રચના થઈ મૂત્રપિંડ નલિકાની જેના નામ નિર્દેશન કરી દઈએ તો આ જે પહેલો ભાગ છે જેને કહેવામાં આવે છે બાઉમેનની કોથળી બીજો ભાગ આવ્યો નિકટવર્તી ગુચળામાંય નલિકા ત્રીજો ભાગ હેનલેનો પાસ બીજો ગુચળામાંય ભાગ જે બાઉમેનની કોથળીથી દૂરનો ગુચળું છે માટે કહીશું દૂરસ્થ ગુચળામાંય નલિકા અને આવે છે સંગ્રહણ નલિકા મિત્રો આની અંદર મૂત્ર તૈયાર થાય છે આની અંદર રુધિર દાખલ થતું નથી તો રુધિર કયા માર્ગે દાખલ થાય છે રુધિરનો માર્ગ કયો છે તો રુધિર લઈને કોણ આવે છે મૂત્રપિંડ ધમની આવે છે તો આ મૂત્રપિંડ ધમની કેવી રીતે અહીંયા આવે છે કોણ દાખલ થાય છે તો જો રુધિરનો માર્ગ દોરું છું હા ધ્યાનથી જે તમે અલગ કલરની પેન કે પેન્સિલથી તમે દોરી શકો છો એટલે બિલકુલ પણ તમને કન્ફ્યુઝન થાય નહીં આમાં બરાબર તો જોજો આ મૂત્રપિંડ ધમની આવી બરાબર બાહુમેની કોથળીમાં પ્રવેશી ગુચળું બનાવ્યું બહાર આવી બહાર નીકળીને જાડાની રચના કરે છે આની પર ત્યાં જાડું કેવી રીતે દોરવાનું જોશો ધ્યાનથી હા જાડું દોરું છું ત્યાંથી જોશો તમારું કોન્સન્ટ્રેશન જાડા પર જ હોવું જોઈએ જુઓ જોઈ લો હજુ આગળ
જાળાની રચના થઈ ગઈ પરી ફરતે મૂત્રપિંડ નલિકાની ફરતે જાડુ થયું તો નામ નિર્દેશન કરી દે પેલા મૂત્રપિંડ ધમની અંદર જેને કૂચડું ભરાયું આવરીની કોથળીમાં જેને કહીશું રુધિર કેશિકા ગુચ્છ બરાબર બહાર નીકળીને ઝાડુ બનાવ્યો રુધિર કેશિકા ઝાડ અને બહાર નીકળી ગઈ કયા સ્વરૂપે બહાર નીકળે છે તો કે મૂત્રપિંડ શિરા મિત્રો આ જે લાલ અને ભૂરો ભાગ ભર્યો છે એની અંદર જ રુધિર ફરે છે એની અંદર જ રુધિરનું ભ્રમણ થાય છે પ્રસરણની ક્રિયા દ્વારા રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્ય છૂટા પડે છે અને જે પીળા કલરનો ભાગ છે મૂત્રપિંડ નલિકા તેમાં દાખલ થાય છે વાત કરીએ બાહુમીની કોથળીની બાહુમીની કોથળીમાં મોટા ભાગના દ્રવ્યો ગળાઈ જાય છે જેને ગાળણ તરીકે ઓળખવામાં આવે છે આ ગાળણમાં કયા કયા દ્રવ્યો છે જુઓ પાણી યુરિયા ગ્લુકોઝ એમિનો એસિડ આ બધા દ્રવ્યો ગળાય છે હવે આમાંથી યુરિયા તો ઉત્સર્ગ દ્રવ્યો છે ચલો સમજીએ આ પાણી ગ્લુકોઝ ને એમિનો એસિડ તો જરૂરી છે ને છે કે નહીં એ તો આપણા શરીર માટે સારું છે તો એને શું કામ દૂર કરવાનું નહીં દૂર કરતા આગળ જેમ જેમ જશે તેમ તેમ પાણી ગ્લુકોઝ ને એમોનિયા પાછા રુધિરમાં ઉમેરાશે એટલે કે પીળા ભાગમાંથી લાલ અને ભૂરા ભાગમાં પાછા ઉમેરાય છે રુધિરમાં પાછા આવે છે તો આ જે પાણી ગ્લુકોઝ એમિનો એસિડ બીજા કેટલાક જરૂરી દ્રવ્યો પાછા રુધિરમાં જે ભળવાની ક્રિયા છે જેને કહેવામાં આવે છે પસંદગીશીલ પુનઃશોષણ જેને કહેવામાં આવે છે પસંદગીશીલ પુનઃશોષણ મિત્રો ત્યારબાદ અહીં મૂત્ર તૈયાર થાય છે છેલ્લે જે આપણે ચર્ચા કરી દીધી પ્રમાણે મૂત્રવાહિની ક્યાં રહી હશે મૂત્રાશયમાં અને ત્યાંથી મૂત્ર માર્ગે બહાર જશે આ વાત થઈ મનુષ્ય વનસ્પતિ કરે છે ઉત્સર્જન હા ઉત્સર્ગમ સ્પેશિયલ કોઈ નહીં જેમ કે હું વાત કરું ઓક્સિજન ઉત્સર્જન દ્વારા બહાર કાઢે છે વિચારો કઈ ક્રિયામાં ઉત્સર્જન કરે છે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન ઉત્સર્જન સ્વરૂપે બહાર કાઢે છે પાણી બાષ્પોત્સર્જન દ્વારા બીજા નકામા દ્રવ્યો વનસ્પતિ કેવી રીતે દૂર કરે જ્યારે એનું પર્ણમ ગર્ભ થાય ત્યારે એને જે નકામા દ્રવ્યો વનસ્પતિના હોય એ ગરડા પર્ણમાં વહન પામે અને પર્ણ ખરી પડે એની જોડે જોડે ઉત્સર્ગ દ્રવ્ય પણ જતા રહે અથવા તો રસધારીમાં સંગ્રહ કરી રાખે એના કોષમાં અથવા તો કેટલાક દ્રવ્યોનો સ્ત્રાવ કરે ગુંદર જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે ને એ દ્વારા પણ વનસ્પતિ ઉત્સર્જન કરે છે તો વનસ્પતિ પણ અલગ અલગ રીતે ઉત્સર્જન કરે છે જમીનમાં ઉત્સર્ગ દ્રવ્યો ઠાલવી કાઢે છે મૂળમાંથી તો આ રીતે વનસ્પતિમાં ઉત્સર્જન થાય છે તો મિત્રો આજનો આપણો ટોપિક અહીં પૂર્ણ થાય છે આશા રાખું છું તમે આ વિડિયો 2-3 વખત જોશો અને જે પણ આકૃતિ આપણે દોરી છે તે 5 વખત દોરીશું પ્રેક્ટિસ કરીશું તો સરળતાથી આવશે થેન્ક યુ આભાર